સુરતમાં વારંવાર માસૂમ બાળાની છેડતીની ફરિયાદો નોંધાય છે, ત્યારે પાનેસરા જેવા પરપ્રાંતીય વિસ્તારમાં માસૂમ બાળાની છેડતીની ફરિયાદ સામે આવી છે। પાનેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 8 વર્ષની માસૂમ બાળાની વૃદ્ધે છેડતી કરી હતી। 61 વર્ષીય વૃદ્ધે માસૂમની છેડતી કરતા ચકચાર મચી ગઈ હતી। બનાવને લઈ પાનેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। બાળાની છેડતી કરનાર નરાધમ 61 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે પાનેસરા પોલીસ વિસ્તારમાં એક પોક્સોની ફરિયાદ રજીસ્ટર થયેલ છે। ફરિયાદમાં 8-9 વર્ષની દીકરીને તેના જ પાડોશી, જેમની ઉંમર 61 વર્ષની હતી, રામપ્રસાદ રામ લક્ષ્મણ નાવ પોતાની રૂમમાં લઈ જઈ અને શારીરિક અડપલા તેમજ છેડતીનો પ્રયાસ કર્યો, જેના ભાગરૂપે દીકરીએ પોતાના ઘરે આવી રજૂઆત કરતા તેના માતૃશ્રીએ રજૂઆત કરી, જે અનુસંધાને પાંડેસરામાં ગુનો દાખલ થયો અને પાંડેસરા પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે અને આરોપીને ડિટેલ કરેલ છે। વધુ આગળની તપાસ જારી છે। જી, દિવાળીના તહેવારોમાં જનરલી માતા પિતા ખૂબ વ્યસ્ત હોય છે, તેમજ પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોવાના કારણે આર્થિક કારણો તેમજ સામાજિક અને વ્યવહારિક જરૂરિયાતોના ભાગરૂપે પણ મા બાપની મુવમેન્ટ ઘણી રહેતી હોય છે, જેના ભાગરૂપે નાના બાળકો ઘણીવાર એકલા ઘરે મૂકી દેતા હોય છે અથવા રમવા નીકળી જાય છે તો મા બાપ દરકાર નથી। તો તમામ વાલીઓને એક અપીલ કરવામાં આવે છે કે દિવાળીના તહેવારમાં પોતાની વ્યસ્તતાને ધ્યાને રાખતા પોતાના બાળકોનું યોગ્ય વાલી દ્વારા અથવા યોગ્ય સંબંધી દ્વારા તકેદારી રખાય અથવા ગાઈડન્સશીપ રહે તે જરૂરી છે। જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે અથવા પોતાના કામમાં વ્યસ્ત હોય તો કોઈ જવાબદાર માણસને બાળકોની કસ્ટડી સોંપે તેવી અપેક્ષા લોકો પાસેથી રાખવામાં આવે છે।